ત્રણ વર્ષોથી ભાજપને થોડું મનમાં એવું છે તમારા સિવાય કોઈ આવશે નહીં, કામ કરશે નહીં. ઘર ચલાવવામાં બહુ જ તકલીફ પડે છે. નાની નાની બાબતોમાં બહુ જ મોંઘવારી વધી ગઈ છે, બહુ જ કોસ્ટલી અનલિમિટેડ એપ કરી નાખ્યું છે. એમ હું એમ માનું કે ગુજરાતમાં જે વસ્તુ મોદી સાહેબે કરી છે અત્યાર સુધી કોંગ્રેસવાળા કોઈ ગુજરાતને આગળ લાવ્યું જ નથી. હિસાબ નથી. નોટબંધી કરી, નોટબંધીનો અત્યાર સુધી કોઈ હિસાબ નથી આપ્યો, કેટલા પૈસા આવ્યા, કેટલા ગયા. અને કોઈ આ લોકો જવાબ જે એની વિરુદ્ધ કરે એટલે તમારે ડાયરેક્ટ તમારા પર કેસ કરે. એટલે વેપારીઓ બી બીએ છે, નોકરિયાત વર્ગ પણ બીએ છે. જે સંતુષ્ટ હોય સિવાય કે રાજકારણના લોકો અને સરકારી અધિકારીઓ એ સંતુષ્ટ છે, કારણ કે એમને લૂંટમાં મજા આવે છે અને લૂંટારા જ છે એ લોકો. તો પછી પરિવર્તન જોઈએ, પરિવર્તન જોઈએ. અને હમણાં આપવાળા જે આવ્યા છે ને એ પરિવર્તન લાવશે. કેમ બહુ બહુ વિકાસ કરી દીધું છે અમે લોકોએ, એજ્યુકેશનમાં બહુ સારું કર્યું છે. નામનો વિકાસ છે ભાઈ તમારો. અને આટલું આટલું એજ્યુકેશન આટલું બધું કોસ્ટલી કર્યા પછી જ્યારે છોકરું બહાર નીકળે છે નોકરીના પણ ઠેકાણા નથી, એટલે બહાર કેમ જઈ રહ્યા છે. નમસ્કાર, હું છું અનિલ પટેલ અને આપણે પંચાયત કરવા આવ્યા છીએ અત્યારે લો ગાર્ડનમાં. અનેક સિનિયર સિટીઝન છે, અનેક નાગરિકો છે, આપણે એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? મણીભાઈ ચૌધરી. ચૌધરી સાહેબ, શું કહેશો આ વખતે ઇલેક્શન છે, શું મૂડ છે લોકોનું? આ વખતે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપની ચેનલને પણ અભિનંદન અમને. એટલે 2022ની જે રાજ્યસભાની જે ચૂંટણી આવી રહી છે, વિધાનસભાની બરાબર, એમાં ભાજપ, કોંગ્રેસ, આપવાળા ત્રણ ચાર પક્ષો વત્તા બીજા પક્ષો છે, પણ છેલ્લા 27 વર્ષથી ભાજપ કાર્યરત છે. પબ્લિકને થોડો વિશ્વાસ છે, પણ એમને વિશ્વાસનો જેમ કોંગ્રેસને એવું હતું કે અમારા સિવાય દુનિયામાં બીજો કોઈ પક્ષ આવશે નહીં, કોઈ સરકાર નહીં આવે, એવી રીતે આ છેલ્લા ઘણા વર્ષોથી ભાજપને થોડું મનમાં એવું છે કે અમારા સિવાય કોઈ આવશે નહીં, કામ કરશે નહીં. એ થોડા ઘણા કામો કરે છે, પણ એ મોટા લેવલે કરે છે, કેન્દ્ર લેવલે. નાના નાના માની લો કે આપણી ગરીબી છે, ભાવ વધારો છે, ગેસ છે, આ છે, તે છે, રોડ છે, બધું એમ કે એ લોકો એનું ધ્યાન નથી. માની લો કે હમણાં જ આ મોરબી આપણું ઉનાળો થયું, તો મોરબી જે ઉનાળો થયો ત્યારે એ ટાઈમ એમને એમને એ ચૂંટણીનું ધ્યાન રાખવું જોઈએ કે જે લોકો મરી ગયા છે એનું ધ્યાન રાખવું જોઈએ. હું કોઈ પક્ષને પેલો નથી કરતો બરોબર, એટલે આ મને તકલીફ એ છે કે આ બધા સરકારમાં આવવા માટે તો બધા પ્રલોભન આપે, પણ બધા આવે સારો કામો કરે એવી આપણી શુભકામના. શુભકામનાઓ છે દાદા. મને શું કહેશો, શું માનો છો? પણ ભાઈ તો માનતા હશો આ વખતે ઇલેક્શન ચૂંટણી. શું કહેશો દાદા? એમ મને ખરેખર મને આમાં ઇન્ટરેસ્ટ નથી રાજકારણ. આ તમામ અહીંયા આપની સાથે બહેનો છે, આપણે આ તમામ બહેનો સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? ફરહાના. ફરહાનાજી, શું કહેશો તમે? આ વખતે ચૂંટણી છે, કોંગ્રેસ હોય, બીજેપી હોય, તમામ પાર્ટીઓ અહીંયા આવી રહી છે, મહિલાઓને શું લાગે છે, શું થવું જોઈએ? મહિલાઓને એ જ લાગે છે કે મોંઘવારી ઓછી થવી જોઈએ, ગવર્મેન્ટ કોઈ બી આવે બાકી મોંઘવારી ઓછી થવી જોઈએ, બસ બીજું કંઈ જ નથી રાખવું. કારણ કે ઘર ચલાવવામાં બહુ જ તકલીફ પડે છે. નાની નાની બાબતોમાં બહુ જ મોંઘવારી વધી ગઈ છે, બહુ જ કોસ્ટલી અનલિમિટેડ એપ કરી નાખ્યું છે એમ. એટલે ગવર્મેન્ટથી કોઈ મતલબ નથી, ભાજપ આવે, કોંગ્રેસ આવે, કંઈ જ નથી. બાકી મોંઘવારી ઓછી કરે એવી ગવર્મેન્ટ આવી જોઈએ. શું નામ છે આપનું? આપનું શું નામ છે? સુરેખા. સુરેખાબેન, શું કહેશો? કારણ કે આ વખતે ચૂંટણી છે, તમામ લોકો કહે છે કે અમે આ વાયદા કરીશું, ગૃહિણીને કરીશું, પણ ગૃહિણીઓ તો તમે લોકો છો, તમને તમે લોકો ઘર ચલાવો છો, શું માનો છો, શું થવું જોઈએ? આમાં જો પૈસાવાળાને કંઈ વાંધો નથી આવતો, મધ્યમ વર્ગવાળાને થોડોક વાંધો આવે, ગરીબોને તો બિલકુલ વાંધો બહુ જ આવે. એ લોકો કાલે સાંજે શું ખાઈશું એના ફાંફા હોય છે ગરીબ લોકોને. બસ એટલું જ કહેવું છે, કોઈ પણ ભાજપ આવે કે કોંગ્રેસ આવે, પણ મોંઘવારી ઓછી કરે બસ. આપ શું કહેશો? કલ્પના. હા કલ્પનાજી, આપ શું કહેશો? મારું પણ એ જ કહેવું છે કે ગરીબ માણસ વધારે ગરીબ થતો જાય છે, પૈસાદારને કંઈ નડતું નથી, તો એવી કંઈ પણ મોંઘવારી ઘટે એ માટે પ્રયત્ન કરવો જોઈએ. અને અમે આમ જોવા જાઓ તો બીજેપીએ ઘણું સારું કર્યું છે, જે આપણું નામ જ નહોતું એ હવે બધું આવી ગયું છે, એટલે એને બી લેડીઝને ધ્યાન રાખીને મોંઘવારી ઘટવાડી જોઈએ.
આપ શું કહેશો, શું નામ છે? રમીલાબેન મોદી. તમે તો મોદી છો, વડાપ્રધાન બી મોદી છે. તમે ક્યારે મેસેજ નથી આપતા કે સૌથી વધારે મોંઘવારી ઘડે મહિલાઓને પડે? ઘર તો મહિલાઓને ચલાવવાનું હોય છે. મહિલાને બધું હોય ને જોવાનું, એટલે બસ કોંગ્રેસ આવક ભાજપ આવે અમને કઈ પેર નહીં પડે. ભાજપ આવત વધારે સારું છે, આનંદ થશે, ખુશી થશે, પણ મોંઘવારીનું બસ એ કરવાનું. રૂપિયા વાળાને તો કઈ ચિંતા નથી, મધ્યમ વર્ગ વાળાને થોડી મુસીબત થાય છે. શું કે છો? ફાયદા કરો તો નિભાવો, ખોટી ખોટી લાલચો અમને આપે છે, અમને ફસાવે છે. આ બધું કોણ લાલચો આપે છે? જે બી બધી સરકાર, આપણી સરકાર જે બી આ વોટિંગમાં ઊભા છે બધા, આ મહિલાઓનું અને બધાનું સાંભળો, ગરીબી દૂર કરો, દેશ આપણો દેશ ગરીબ છે, આગળ લાવો થોડુંક. ને આપે કીધું કે લાલચ આપે છે, કેવા પ્રકારની લાલચો આપે છે? બસ આ લાલચો જ આપે છે ને, અમે આ કરીશું ને, અમે સ્કૂલો બનાવીશું ને. અમે શું કહેજો, કોઈ પણ સરકાર હોય સ્ટાર્ટિંગમાં ઇલેક્શન આવે એટલે મહિના પહેલા એ લોકોનું શરૂ થઈ જાય, અમે આમ કરીશું તેમ કરીશું, પણ કોઈ વાયદા નિભાવતા નથી એ લોકો. પછી 5 વર્ષ સામું જોવા બી આવતા નથી, એવું છે. ગરીબ વધારે ગરીબ બને, પૈસાદાર વધારે પૈસાદાર બને છે. એટલે એવું રાખવું જોઈએ કે દરેકને સમાન બધું મળવું જોઈએ. શું કહેશો આપ? બસ આ મોંઘવારીનો મુદ્દો તો બહુ મોટો છે, તો થવું જ જોઈએ, પણ આવવા જોઈએ તો મોદીજી. સર્વાંગી વિકાસ. તમે કહો છો સબકા સાથ સબકા વિકાસ. હા, મોંઘવારી તો ઘટાડવી જ પડે, સવાલ જ નથી. એ સિવાય બીજું મહિલાઓને કઈ વસ્તુ નડતી હોય? ના રે, આપણે ઇન્ડિયા ગુજરાતમાં તો એ પ્રોબ્લેમ લગભગ નથી, બધાની સેફટી છે. મોદીજી આવ્યા પછી વિશેષ છે. શું કહેશો આપ? મારું નામ વિલાસબેન શાહ છે. હું એમ માનું કે ગુજરાતમાં જે વસ્તુ મોદી સાહેબે કરી છે અત્યાર સુધી કોંગ્રેસવાળા કોઈ ગુજરાતને આગળ લાવ્યું જ નથી. ગુજરાતમાં જે બી સારી વસ્તુ થતી હોય તો મોદીને હિસાબે જ થાય છે, બાકી કોઈની તાકાત નથી. કે ગુજરાતમાં આટલા વર્ષોથી કોઈ વસ્તુ, કોઈ ટ્રેન પણ નથી આપી, કોઈ વસ્તુ પણ નથી કરી, અત્યારે મોદી છે તો ગુજરાત છે. આજની તારીખમાં જે લોકો મોંઘવારી કહે છે, બરોબર છે, મોંઘવારી તો છે જ, આના પહેલા બી હતી, અત્યારે બી છે અને વધવાની. ગવર્નમેન્ટ ગમે તે આવશે, સરકારના અમુક નિર્ણયો ખોટા બી છે, કારણ કે દરેક વસ્તુ જે અત્યારે જે નવી ગવર્નમેન્ટ, દરેક જે પ્રાઇવેટ પ્રોપર્ટી જે એના ઉપર જે જાત જાતે ટેક્સીસ આ છે, કલેક્શન, વેપાર ધંધા GST લીધે ઠૂટે, દરેક વેપારી બૂમ પાડે છે, નોકરિયાત વર્ગ ટેન્શનમાં છે, બેરોજગારી વધતી જાય છે, અને બીજું શું છે, સરકારી જે મિલકતો વેચાતી જાય છે. તમે કીધું કે સરકારના કેટલાક નિર્ણયો ખોટા છે, કયા નિર્ણયો આપને ખોટા લાગે? આજે બધી જે પ્રોપર્ટી વેચવા માંડી છે, રેલવે પ્રાઇવેટાઇઝેશન કર્યું છે, એરપોર્ટ વેચી દીધું છે, એટલે આ લોકો પ્રાઇવેટવાળા શું છે, મન ફાવે એમ લૂંટે છે લોકોને. ધારો કે પાર્કિંગ આપેલે 2 હતા, અત્યારે ખાલી પ્લેટફોર્મ ટિકિટ 5-10 રૂપિયા છે, અત્યારે 20-30 રૂપિયા પણ બધા જાય છે. બીજું કે આ પૈસા આવે છે બરોબર, પણ જાય છે કે કંઈ કશું હિસાબ નથી. નોટબંધી કરી, નોટબંધીનો અત્યાર સુધી કોઈ હિસાબ નથી આપ્યો, કેટલા પૈસા આવ્યા, કેટલા કયા, અને કોઈ આ લોકો જોબ અને જે એની વિરુદ્ધ કરે એટલે તમારે ડાયરેક્ટ તમારા પર કેસ કરે. એટલે વેપારીઓ બી બીએ છે, નોકરિયાત વર્ગ પણ બીએ છે, કે આપણે ગવર્નમેન્ટની અગેન્સ્ટમાં કંઈ પણ બોલીશું તો આપણા પર એક્શન લેવો છે, આપણો અંદર કરી છે. અત્યારે આજની તારીખમાં કોઈ વિરોધ પક્ષ છે જ નહીં, વિરોધ પક્ષ બધા ડિવાઈડ થાય છે, કોંગ્રેસ હોય, આપ હોય, ભાભી હોય કે મીમ હોય. એટલે આમાં શું છે, એકચ્યુઅલી 100% જે આપણે વોટિંગ છે એમાંથી ભાજપને 35-40% ખરેખર મળે છે, પણ મેજોરિટી એનો આવે છે, કારણ કે 15-20% આપમાં ડિવાઈડ થઈ જાય છે, 30% કોંગ્રેસમાં ડિવાઈડ થાય છે, 15-20%. એટલે શું છે, મેજોરિટી વિરોધ પક્ષની છે પણ એ લોકોમાં યુનિટી નથી. ઓવરઓલ ભાજપના વોટ ઓછા છે, 100માંથી 35-40% ઓલ ઓવર ઇન્ડિયા ગણીએ તો. એટલે એના લીધે પણ જ્યાં સુધી વિરોધ પક્ષ મજબૂત નહીં થાય ત્યાં સુધી આ જ ગવર્મેન્ટ રહેવાની 2024, અને આના પછી હજી વધારે કડક નિર્ણય આવશે. આ જાત જાતને જે આખું બંધારણ છે, બંધારણ બી બદલી નાખ્યું છે, જાત જાતે નવા નવા કાયદા આવે. આઝાદી પહેલાં જે નક્કી થયું હતું કે ઇન્ડિયાનું જે બંધારણ છે એમાં કોઈ ચેન્જ નહીં થાય, અંગ્રેજો વખતે લખાણ આપ્યું કે ભાઈ આ જે કોન્સ્ટિટ્યુશન છે, ધારો કે આ પ્રોપર્ટી છે, આ પ્રાઇવેટ છે કે આ છે, એ પ્રમાણે જ રહેશે એઝ ઇટ ઇઝ, એમાં ગવર્મેન્ટનું હસ્તક્ષેપ ના ચાલે. પણ આ ગવર્મેન્ટ આવ્યા પછી જે જૂની પ્રોપર્ટી છે એના પર બી એક્શન લે છે, અને જે એ કાયદાની વિરુદ્ધ છે, અને આ લોકોને કાયદાને ગણકાર જ નથી. પોલીસ સ્ટેશનમાં જાઓ ફરિયાદ કરવા, કોઈ તમારી નહીં સાંભળે, પોલિટિકલ માણસ ત્યાં બેઠેલા જ હોય છે.
તમારી એફઆઈઆર આ લોકો નથી લેતા કે ભાઈ આની ગઈ તમે એફઆઈઆર તો અમે એફઆઈઆર કેટલું ફોર્સ કરીએ ત્યારે અમુક એફઆઈઆર લે છે જે લોકો પહોંચેલા છે, પણ નાના માણસો જતા જ ગઈ રહ્યા છે. એટલે ખરેખર જે વિરોધ કરવો જોઈએ તો એ લોકો બીએ છે બધા, આ સરકારની એ છે, બીજું કશું નથી બરાબર. અને વન ટાઈપ જે હિટલર શાહી છે, મોનોપોલી, એ ટાઈપનો વન મેન શો ચાલે છે અત્યારે. મોદી સરકાર બધા કહે છે, નો ડાઉટ, ગુજરાત તો ડેવલપમેન્ટ આના પહેલાં બી હતો. સરદાર પટેલ લોખંડની પુરુષ હતા, એમણે આખા દેશના રજવાડાઓને ભેગા કરી અને આખો એક ઇન્ડિયા યુનાઇટેડ ઇન્ડિયા બન્યો, અને મોદી સરકાર ત્યાં ડિવાઇડ ઇન્ડિયા બનાવે છે. ઓકે, શું કહેશો દાદા, આપ પણ ઉભા છો, સાંભળો છો જે રીતે ઇલેક્શન છે, ચૂંટણી પોતાના મંતવ્ય આપ્યું સાહેબે, સંમત છો આપ અત્યારે? એ તો જે કહે છે ખરું જ છે. અચ્છા, તો વધારામાં હું શું કહું છું એ સાંભળો. બોલો બોલો, તમે બોલો. આ સરકાર લોકોના ભોગે ચાલી રહી છે, એનો કોઈ વિકાસ એણે કર્યો નથી. સામાન્ય માણસ દુઃખી છે, દેશના બંધારણના સામે ચેલેન્જ ઊભા થઈ ગયા છે. ન્યાય પ્રણાલિકા છે ભાંગી પડી છે, અને ઇન્ફ્લુએન્સિવ માણસો આ સરકારને ચલાવે છે. ગરીબ માણસનું કોઈ સાંભળતું નથી. આઝાદીની ચળવળમાં લાખો કરોડો માણસોએ જે ભોગ આપ્યા હતા એમાં આ સરકાર ઊણી ઉતરે છે, અને આ દેશના લોકો 90% દુઃખી છે. પોતપોતાના વ્યવસાયમાં લોકો ગોઠવાયેલા છે, પણ અંદરખાને બધા દુઃખી છે. એમાં બધી ખરાબમાં ખરાબ જે પરિસ્થિતિ છે એ લોકોની છે, જે દલિત, આદિવાસી અને માઇનોરિટીના છે, કારણ કે એમનો વિકાસ થયો જ નથી. 3% બ્રાહ્મણો આ દેશનું સંચાલન કરી રહ્યા છે અને 97% લોકો ભોગવી રહ્યા છે. અને આપણે ત્યાં આઝાદી ઇમ્પોઝ કરવામાં આવી છે, ઉપરથી લાદી દેવામાં આવી છે. યુરોપમાં આઝાદી 400 વર્ષના પ્રોસેસ પછી આઝાદી સ્થપાઈ હતી, એટલે આનાથી આપણે ઉલટું છે. એટલે લોકો સમજતા નથી એવું થયું. હા, એટલે શું છે કે પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે રોજ આપઘાતો થાય છે. સમાજનો એકે વર્ગ એવો નથી જે સંતુષ્ટ હોય, સિવાય કે રાજકારણના લોકો અને સરકારી અધિકારીઓ, એ સંતુષ્ટ છે, કારણ કે એમને લૂંટમાં મજા આવે છે અને લૂંટારા જ છે એ લોકો. તો પછી પરિવર્તન જોઈએ, પરિવર્તન જોઈએ, અને હમણાં આપવાળા જે આવ્યા છે ને એ પરિવર્તન લાવશે, કોઈને પસંદ પડે કે ના પડે. આમ માણસનો, વ્યક્તિગત લોકોનો વિચાર એ છે કે પરિવર્તન જોઈએ. આ ચોટી પડેલા રાજકારણીઓ છે, એમને હટાવો. પણ કઈ રીતે હટશે દાદા, તમે કહો? લોકશાહી છે ને, લોકો નક્કી કરશે એટલે હટી જશે. લોકો નક્કી કરશે અને લોકો નક્કી કરી રહ્યા છે. 27 વર્ષથી અહીંયા ભાજપ છે ગુજરાતની અંદર, લોકો હજુ બી કહે છે કે ના, મોદી આવ્યા તો વિકાસ થયું છે, એવું થયું છે. કોઈ લોકોને ખબર જ નથી આજે વિકાસ, જે ભારતના આઝાદી પછી 10 વર્ષે, 15 વર્ષે, 20 વર્ષે જે લોકો આઝાદ થયા છે એમનો વિકાસ જુઓ. સિંગાપુરનો વિકાસ જુઓ, મલેશિયાનો વિકાસ જુઓ, કતારનો વિકાસ જુઓ. કતાર આજે તમે એની સડકો છે ને એ જોઈને તમને એમ લાગશે કે આપણે ક્યાં ઊભા છીએ, સ્વર્ગ જેવું બનાવી દીધું છે. તો એ લોકો તો આપણા પછી આઝાદ થયા છે, આપણા કરતાં 20 વર્ષ પછી આઝાદ થયા છે. પણ ઈચ્છા હોવી જોઈએ. આપણે ત્યાં તો પોલિટિશિયને સમજ્યો છે, પ્રશ્નો રાખો જેથી આપણો ધંધો ચાલે, અને એ રીતે વિકાસને પણ નામે બૂમો પાડો, પણ આપણે બધાને મુશ્કેલીમાં જ રાખો. એટલે આ બધી મુશ્કેલી અત્યારે એટલે છે, ચાલી રહી, કોઈ સમસ્યાનું સમાધાન શું તમે કહો? આપ આવશે, પરિવર્તન આવશે એમ? ચોક્કસ આવશે, કારણ કે જો આપની જે ઈચ્છા છે અને એમનો ઉદ્દેશ્ય છે ને એ સારા છે, એ લોકોનું સ્વતંત્ર વિચારો છે, કોઈને સાથે લેવા દેવા નથી. અમુક વર્ગને એમનાથી એ હશે, પણ એનું સમાધાન થઈ જશે, કારણ કે આપણા દેશની વસ્તી એટલી વધારે છે ને, અને વસ્તીનો વિસ્ફોટ એવો થવાનો છે ને કે ચાલવું ભારે પડી જશે. આપણે બીજા લોકો, દાદા શું કહેશો? દાદા જે રીતે અત્યારે ચર્ચા થઈ રહી છે કે ઇલેક્શન છે, ચૂંટણી છે, શું છે મનમાં લોકોને? બધા સારા માણસો છે, દેખાવમાં સારા, બાકી કંઈક એ નથી મજા. એમ ગાડી પર બેસે પછી બેસાય જઈ જાય છે. શું કહેશો આપ?
એજ્યુકેશન સારું કરવું જોઈએ જેથી આપણું યુવાધન જે બહાર જઈ રહ્યું છે અમેરિકા કેનેડા અહીં પેરેન્ટ્સ એકલા થઈ રહ્યા તેમાં કંઈક સુધાર લાવે તો બચ્ચાઓ બહાર જતા અટકે. અમારા કેટલા યુવાધન બહાર નીકળી કેમ નીકળી રહ્યું છે? મારા પોતાના જ બે બચ્ચાઓ બહાર, ત્રીજો જતો રહેશે. પેરેન્ટ્સ અહીંયા એકલા શું કરશે? તેના માટે કંઈક વિચારો, થોડું એજ્યુકેશન સસ્તું કરો કે ભાઈ પરવડી શકે છોકરાઓ બહાર ના જાય. ઇલેક્શનમાં તો જે આવશે બધા સારા જ હશે, સારું કામ કરે સારા. એમાં કંઈ ન કોંગ્રેસ ન રહીએ ન આપ કોઈ, જે સારું કામ કરે સારા આપણા માટે. મારા બચ્ચાઓ જે બહાર જઈ રહ્યા છે બહુ ટફ જઈ રહ્યા છે. પણ આ લોકો તો કહે છે કે અમે બહુ વિકાસ કરી દીધું છે, અમે લોકોએ એજ્યુકેશનમાં બહુ સારું કર્યું છે. નામનો વિકાસ છે પહેલો મારા, અને આટલું આટલું એજ્યુકેશન આટલું બધું કોસ્ટલી કર્યા પછી જ્યારે છોકરું બહાર નીકળે છે નોકરીના પણ ઠેકાણા નથી, એટલે બહાર કેમ જઈ રહ્યા છે? એ જ તો કારણ છે. સૌથી વધારે પેરેન્ટ્સ દુઃખી છે એના માટે કે અમે છોકરાઓને મોટા કરીને આટલો ખર્ચો કરીને પછી બચ્ચાઓને તો બહાર જ છેલ્લે જવું છે. તેના માટે બી વિચારવું જોઈએ. મોંઘવારી તો કંટ્રોલ કશું કરવાનું નથી, કમસે કમ એજ્યુકેશન તો એને તો થોડું કોસ્ટલી ઓછું કરો. તો આ સરકારે તો એજ્યુકેશન ઉપર ભાઈ 18% જીએસટી લગાવ્યું છે, બધા પર દહીં દૂધ નથી છોડ્યા તો રોજિંદુ ખાવા પર નથી છોડ્યું તો બધી ગરીબોને પણ જે ખીચડી દૂધ દહીં અને દાળ એ સૌથી હાઈએસ્ટ છે કે તમારે અમુક ટકા પૈસા તો આપી જ દેવા પડે ગમે તેટલો પગાર. અને જે અત્યારે કેવું છે મોંઘવારી વધી છે તો કમાવાની રીત હજી આપણા ઇન્ડિયા પ્લસ ગુજરાત એમાં હજી અમુક કોઈક ભણ્યા નથી, હજી જે રક્ષક જ્ઞાન એટલું બધાને નથી તે પ્રમાણે કેવી રીતે પૈસા કમાય. અને અમુકમાં શરમ આવે છે, તમારે ભણ્યા વગર મીડિયમ લેવલના લોકોને વધારે તકલીફ પડે છે. જેને નથી એને બધા રાખે છે આપે છે સરકાર શીખે આપે છે, પણ જેને પૈસો છે એમને આવવાનું જ છે બધું, પૈસા પૈસો ખેંચશે. પ્લસ મીડિયમવાળા લોકોને પૈસા વપરાઈ જાય એમાં. અત્યારે હવે બોમ્બેને જે ફોરેન સ્ટાઇલથી જગ્યા જગ્યામાં તમારે પૂરા આખી જિંદગીની કમાણી જગ્યામાં જતી રહે છે, એટલે અમુક કેવું છે ખાવા પીવા કરતા બીજું બધું એક્સ્ટ્રા તો ઠીક. હવે તો એજ્યુકેશન જ એટલો પૈસો ખાઈ જાય છે કે માણા પાસે રહેવા એજ્યુકેશન એટલો પૈસો 80% આવક કપડાં મકાનો હવે બહુ નથી રહ્યું, એ તમારે જેટલામાં વાપરો એટલા મળે છે. પણ આ વસ્તુ તમારે થોડોક ફેર પડી જાય છે, એટલે તમારે આખી જિંદગીની કમાણી રહેવા માટેના પૈસા લોન લઈને પણ લોકો લે છે અને એમાં એમાં જ રહેવામાં જ રહે છે બધાની બિચારા. એટલે થોડુંક શું છે કે અમુક વસ્તુ નોર્મલ કરે ને, હવે દૂધ દહીં છે તમારે 60 રૂપિયા લીટર થઈ ગયું છે, જે પહેલાં તમારે 35 રૂપિયા હતું ને તો એ બધા કે મોંઘવારી છે, તો અત્યારે 60માં પણ એડજસ્ટ કરવું પડે. શું કરે કોને કે બે અમારે જેવા કે બીજા 2 મિનિટ વાત કરે પ્લસ આનું આ. એટલે કહેવાનો મિનિંગ શું છે કે પૈસાથી જ બધું છે, થોડો કંટ્રોલની હાંસ થાય ને, અને જેને હાંસ આપે છે ને એ મીડિયમ પહેલાં લોકો લઈ જાય છે. શરમના મારે મીડિયમ લોકો લેવાના જ જતા અમુક વસ્તુ એમને લાભ ન. સ્વાભાવિક છે કે જે રીતે તમામ લોકો પોતપોતાની વાત કરી રહ્યા છે, ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા તો ક્યાંક વિકાસ નથી થયો અને બંધારણ ઉપર ઘાત થઈ રહ્યું છે તેવા વ્યક્તિઓ પણ થઈ રહ્યા છે, તો પરિવર્તનની વાત પણ અહીં જે લોકો છે લોકઆડામાં તે કહી રહ્યા છે. એટલે કે હજુ લોકોનું જે મૂડ છે એ જરૂરથી અલગ અલગ વહેંચાયેલું છે, પણ હજુ ચૂંટણીના દિવસો બાકી છે. આગામી દિવસોમાં શું પરિણામ આવશે એ તો ચૂંટણીના પરિણામો બતાવશે, પણ અમે સતત તમને લોકો વચ્ચે લઈ જતા રહીશું. અમારો આ કાર્યક્રમ તમને કેવું લાગે છે જરૂરથી અમને કહેજો. અમારા ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, બેલ આઇકન દબાવજો અને શેર કરજો. સહયોગી તેન્દ્ર બારોટ સાથે અનિલ પટેલ, પંચાર ટીવી, અમદાવાદ.